पूरे देश और दुनिया में कल 25 दिसंबर यानी कि क्रिसमस का त्यौहार मनाया जाने वाला है, तब गुजरात के बड़ौदा शहर से ये तस्वीरें सामने आ रही है। गुजरात के बड़ौदा शहर में फतेहगंज विस्तार में ऐतिहासिक लाल चर्च आया हुआ है, जहां पर ईसा मसीह के जन्म को लेकर विशेष तैयारियां की जा रही है। बड़ौदा शहर में आए इस ऐतिहासिक लाल चर्च में बड़ी संख्या में क्रिश्चियन समुदाय के लोग क्रिसमस के दिन पहुंचते हैं और प्रार्थना सभा आयोजित होती है, तब लाल चर्च को रंग बिरंगी रोशनी से सजाया गया है और क्रिसमस त्यौहार को मनाने के लिए गुजरात के बड़ौदा शहर में रहने वाले और ख़ासतौर पर फतेहगंज विस्तार में रहने वाले क्रिश्चियन समुदाय के लोग की ओर से ये चर्च में विशेष प्रार्थना का भी आयोजन किया जाने वाला है, तब नए साल समेत क्रिसमस त्यौहार को मनाने के लिए गुजरात के बड़ौदा शहर की जनता और ख़ासतौर पर जो क्रिश्चियन समुदाय के लोग हैं उनकी ओर से तैयारियाँ अपने अंतिम चरण पर है। સર, આવતીકાલે ખ્રિસ્તી લોકોનો તહેવાર એટલે કે નાતાલનો ક્રિસમસનો દિવસ અમે ઉજવીશું અને આ સેન્ટનરી મેથોડિસ્ટ ચર્ચ કે જેને લાલ ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે, વડોદરાનું બહુ જૂનું ચર્ચ આવે છે અને એની અંદર પણ અમે નાતાલની તૈયારીઓ કરી છે। આવતીકાલે સવારે અમે 8:30 વાગે આ જ ઘરની અંદર પ્રભુના મંદિરમાં પ્રભુના ચર્ચની અંદર અમે મળીશું અને અમે બધા પ્રાર્થના કરીશું, ભજન કરીશું, ગીતો ગાઈશું અને એ રીતે નાતાલનો આનંદ માણીશું, સાથે ઉપદેશ પણ અમે આપીશું કે જેથી કરીને અમારા જે પ્રભુ છે ઈસુ ખ્રિસ્ત કે જેઓ નાતાલના દિવસે એટલે કે જન્મ લીધો આ પૃથ્વી પર, કેમ તેઓ પ્રભુ પૃથ્વી પર આવ્યા, તારણહાર બનીને આવ્યા, જગતના ઉદ્ધારને માટે આવ્યા, પાપીઓને બચાવવાને માટે આવ્યા, એવા બધા બાબતોની સાથે અમે નાતાલની ઉજવણી કરીશું। સાથે અમે બધા મળીશું, એકબીજાની સાથે સલામી પાઠવીશું, નાતાલની શુભેચ્છા પાઠવીશું અને નોર્મલી આપણા ભારતીય પ્રણાલિકા પ્રમાણે એકબીજાના ઘરે જવાનું, બેસવાનું અને એ રીતે નાતાલનો આનંદ માણીશું। અન્ય કોઈ પ્રોગ્રામ કરવામાં આવશે? અન્ય પ્રોગ્રામો અમે નથી રાખતા, એટલા માટે કારણ કે સમય આપીએ છીએ કે લોકો પરિવારની સંગત માણે, લોકો ઘરે જાય, મિત્ર મંડળ ભેગા થાય અને એ રીતે નાતાલની ઉજવણી કરીએ છીએ। બાકી તો બીજા દિવસોમાં અમે એ પ્રમાણે ઉજવણી કરીશું।